હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદમાં મારામારી બાદ બાઇક સળગાવવાની ઘટના બની. પોલીસે તપાસ શરૂ કરી. અજાણ્યા શખ્સો યુવાનને માર મારી બાઇક સળગાવી દીધી. ઇજાગ્રસ્ત યુવકને કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ જૂનાગઢ રિફર કરાયો. ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેશોદના જૂના ગામતર વિસ્તારમાં ઉતાવળિયા નદી કાંઠે મારામારીની ઘટના બની હતી, જેમાં ભોગ બનનાર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે જૂનાગઢ રિફર કરવામાં આવેલ છે. અજાણ્યા શખ્સોએ નૈમિષભાઈ રમેશભાઈ મહેડા નામના યુવાનને માર માર્યા બાદ તેની બાઇક સળગાવી નાખતા દહેશત ફેલાઈ ગઈ છે. ભોગ બનનાર યુવાનને ગંભીર ઇજા પહોંચતા કેશોદ બાદ જૂનાગઢ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો, જ્યારે બાઇક મરીને સંપૂર્ણ ખાક થઈ ગઈ છે. કેશોદ પોલીસે સારવાર લઈ રહેલા યુવાન અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કેશોદના જૂના ગામતર વિસ્તારમાં રમજાન માસમાં દહેશત ફેલાઈ એવા ઘટના બનતા રહીશો ચિંતાતુર બની ગયા છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.